નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અંગ્રેજીમાં ધોરણ 8 યુનિટ 4 સન ટૂર એની એક્ટિવિટી 1, 2, અને 3નો અભ્યાસ કરીએ. ચલો, એક્ટિવિટી 1 શું કહે છે કે યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, તમારા શિક્ષક વાર્તા વાંચશે. લિસન ટુ હર, તેમને સાંભળો. તેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી, અને પછી વાર્તા શાંતિથી શું કહે છે કે વાંચો સાયલેન્ટલી, એટલે કે શાંતિથી, પછી વાર્તા તમે શાંતિથી વાંચો. ચલો, આમાં સંવાદ છે કે વન ડે ધ વિન્ડ સેડ ટુ સન, એક દિવસ પવને સૂર્યને કહ્યું, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે હું દુનિયામાં શક્તિશાળી છું. સ્ટ્રોંગેસ્ટ, બરાબર, ધ સ્ટ્રોંગેસ્ટ કીધું છે એટલે આમાં ડિગ્રી વાપરી છે કે બધા જ કરતાં શક્તિશાળી, સુપરલેટિવ ડિગ્રી વાપરી છે આમાં. આઈ કેન એપ્રો ટ્રીઝ, કે હું ઝાડવા ઉખાડી નાખું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ એન્ડ, કે હું પતરાઓને પણ ફૂંકી દઉં છું, એટલે ઉખાડી ફેંકું છું એમ, શું કે ઉડાડી મૂકું છું એમ પતરાઓને પણ. ઓ, આઈ સી, ડૂ વન થિંગ, હવે સૂર્ય કહે છે કે અરે હા, હું જોઈ શકું છું, એક કામ કર, એક વસ્તુ કરી દે. લુક એટ ડેટ મેન, કે પેલા માણસને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, કે શું તું એમનો કોટ ઉતારી શકે છે. ધ સેન સેટ, કે ધ સૂર્યએ કહ્યું. જો આમાં પવનની વાત કરી, પવન પોતાના વખાણ કરે છે, પવન પોતાના વખાણ કરતાં શું કહે છે કે હું ઝાડવાઓને ઉખાડી નાખું છું, પતરાને ઉડાડી મૂકું છું, હું દુનિયામાં બધા જ કરતાં કેવો છું, વધારે શક્તિશાળી છું. તો સૂર્ય પછી તેને એટલું જ કહે છે કે તું પહેલા માણસ છે, પહેલા માણસનો તું કોટ ઉતારી શકે છે, તેવું એમને કહે છે. તો એ જો બીજો સમાજમાં જોઉં, પવન શું કહે છે, ઓ યસ, દેટ્સ વેરી ઇઝી યુ વોચ, કે અરે હા, તે ખૂબ જ આસાન છે, તું જો. ધ વિન્ડ બ્લો હાર્ડર એન્ડ હાર્ડર, પવન જોશથી અને જોશથી ફૂંકાણો. બટ ધ મેન રેપ હિમસેલ્ફ ટાઇટલી, પરંતુ માણસે પોતાને મજબૂતાઈથી પકડી લીધો. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ, પછી છેવટે પવન બંધ થયો. નાવ લેટ મી ટ્રાય, હવે મને કોશિશ કરવા દે. સેડ ધ સન, સૂર્યએ કીધું. સન શાઇન બ્રાઇટર એન્ડ બ્રાઇટર, સૂર્ય વધારે અને વધારે ચમક્યો. ધ મેન ટેક ઓફ હિઝ કોટ એન્ડ સીટ અંડર અ ટ્રી, માણસે પોતાનો કોટ ઉતાર્યો અને ઝાડવા નીચે બેઠો. યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, પવન શું કહેતો જાય છે કે તું જીત્યો, તું મારા કરતાં પણ શક્તિશાળી છે. જો કહેવાનો મતલબ આમાં શું સમજાવે છે ખબર, કે જે પવન છે, પવન કળથી કામ નથી લેતો, એ પોતાના બળથી કામ લે છે, બરાબર. તમને આમાં શું સમજાવવા માંગે છે કે બધી જગ્યાએ બળથી કામ ચાલે ને, ઘણી જગ્યાએ શેનાથી કામ લેવું પડશે, કળથી. હવે બળ અને કળ એટલે કે શું, શક્તિથી કામ નથી ચાલતું બધી જગ્યાએ શક્તિથી કામ નથી ચાલતું, ઘણી જગ્યાએ તમારે દિમાગથી પણ કામ લેવું પડે છે. એક્ટિવિટી 2માં જોઈએ. એક્ટિવિટી 2માં અભ્યાસ કરીએ, રીડ ધીસ ડાયલોગ ધેન ડ્રામેટાઇઝ ઇન ઇટ ઇન યોર ક્લાસ, કે જો આ ડાયલોગ વાંચો અને જે આ નાટક છે, નાટકનો પોતાના ક્લાસમાં રજૂ કરો, પોતાના ક્લાસમાં રજૂ કરો નાટકને. આપણે કોઈ રજૂ નથી કરવાનું, આપણે ખાલી એનું ભાષાંતર જોઈએ. ચલો, તો વૃંદા સીસ, મમ્મી વેર હેવ યુ કીપ માય પ્રોજેક્ટ વર્ક, શું કહે છે વૃંદા કે મમ્મી તમે મારું પ્રોજેક્ટનું કાર્ય ક્યાં મૂક્યું છે. મમ્મી સીસ ઇન યોર કબાટ, કે તારા કબોર્ડ, કબાટ એટલે શું થશે, કબાટ, કે તારા કબાટમાં. વૃંદા સીસ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ, અને તમે મારું કલર બોક્સ ક્યાં મૂક્યું છે. મમ્મી સીસ ઇન યોર ડ્રોઅર, કે તારા ડ્રોઅરમાં. વૃંદા સીસ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, કે હું મારી વિજ્ઞાનની ચોપડી ગોથી શકતી નથી. જો વૃંદાને મમ્મીનો સંવાદ છે, બરાબર, વૃંદા પૂછે છે કે મારા પ્રોજેક્ટનું ક્યાં મૂક્યું છે, તો મમ્મી શું કહે છે, કબાટમાં મૂક્યું છે. પછી કલર બોક્સનું પૂછે છે, તો ક્યાં મૂક્યું છે, ડ્રોઅરમાં. તો સાયન્સની બુક ક્યાં મૂકી છે, તો તે પણ કબાટમાં મૂકી છે. પછી જો શું કહે છે, મમ્મી આઈ હેવ પુટ ઇટ ઓલસો ઇન અ કબાટ બોર્ડ, પછી વૃંદા શું કહે છે કે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ, કે શું તમે કે ઓડિયો સીડી છે એ પણ મારા બેગમાં મૂકી છે. મમ્મી સેસ યસ ઓફકોર્સ, મમ્મી શું કહે છે કે હા પાક્કું. વૃંદા સેસ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, અને તમે મારા બોક્સ સાથે શું કર્યું. મમ્મી સેસ વિચ બોક્સ, કયું બોક્સ. વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા, કે વૃંદા તારી સાથે શું થયું છે. વૃંદા એક એક વસ્તુ એના મમ્મીને પૂછે છે, બરાબર. વૃંદા સેસ મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, મમ્મી વૃંદા શું કહે છે મમ્મી કે હું તો ખાલી કન્ફર્મ કરી રહી છું, કે બધું પાકું કરી રહી છું. સોરી, ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ, શું કહે છે કે માફ કરજો, આજે અમારી સ્કૂલમાં સોલર એનર્જી પર એક પ્રોજેક્ટ છે. મમ્મી સીસ બેસ્ટ ઓફ લક બેટા, મમ્મી શું કહે છે કે બેસ્ટ ઓફ લક બેટા, શુભેચ્છા પાઠવે છે.
કે વૃંદા સેસ થેન્ક યુ, શુભેચ્છા તો નહીં પણ એમને શું કહે છે કે આભાર, કંઈક શુભેચ્છા જ થઈ હોય તો બેસ્ટ ઓફ લક કહે છે. તો આ રીતનો તમારો શું થઈ ગયો, ડાયલોગ થઈ ગયો. હવે વાત કરીએ એક્ટિવિટી 3ની, તો શું છે એમાં, હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, ફેક્ટ એટલે કે સત્ય વાતો છે બરાબર, ફેક્ટ અબાઉટ ધ સન, કે સૂર્ય વિશે થોડી ઘણી સાચી વાતો છે, નો તેમને જાણીએ. ધ સન ઇઝ 5 બિલિયન ઇયર્સ ઓલ્ડ, શું કહે છે કે સૂર્ય, ચલો છોકરાઓ શું કહે છે આમાં કે ધ સન ઇઝ 5 બિલિયન ઇયર્સ ઓલ્ડ, કે સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. હવે 1 મિલિયન એટલે શું થાય, 10 લાખ થાય, અને આમાં 1 બિલિયન એટલે એક થશે 1 અબજ બરાબર, તો 5 બિલિયન એટલે 5 અબજ. ઇટ ઇઝ 50 કરોડ કિલોમીટર અવે ફ્રોમ ધ અર્થ, કે તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર આવ્યો છે, એટલે 15 કરોડ કિલોમીટર એટલે ઘણું બધું અંતર થયું. ઇટ ઇઝ, જો આમાં શું કહે છે, 130,000 ટાઈમ ધ સાઇઝ ઓફ ધ અર્થ, શું કહે છે 130,000 જેટલી, એટલે શું કહેવાનો મતલબ શું છે કે પૃથ્વી કરતાં તે 130,000 ગણો મોટો છે, એટલે પૃથ્વી, આપણી પૃથ્વી છે એવી 130,000 પૃથ્વીને તમે ભેગી કરી દો ત્યારે શું બનશે, એક સૂર્ય બનશે, એટલે ઘણો જ વિશાળ છે. ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ, તે એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે. ઇટ ઇઝ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ, અને શું કહે છે તેની અંદર એનર્જી શેના કારણે ઉત્પન્ન થાય છે, કે હાઇડ્રોજનને હિલિયમમાં કન્વર્ટ કરવાથી તેમાં ઊર્જા ઉત્પન્ન થાય છે, એટલે જે એના અણુઓ છે એની જે કક શું હોય કે એની જે બાહ્ય કક્ષા છે એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડે અને હાઇડ્રોજનમાં શું સોરી એની અંદર શું એકમાંથી છૂટા પડે અને પાછા બીજામાં આવે બરાબર, એટલે હાઇડ્રોજનમાંથી શું બની ગયા, હિલિયમ બની ગયા, એટલે ઇલેક્ટ્રોન વધે છે તેના કારણે તે શું કંઈક પરમાણુ બોમ્બ જેવું છે, પણ એમાંથી એટલે એના કારણે એમાં વધારે પડતી ઊર્જા છૂટી પડે છે. અત્યારે તમને નહીં ખબર પડશે, જ્યારે તમે થોડાક મોટા થશો તમને ટૉપિક ભણવાના આવશે ત્યારે ખબર પડશે. અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે હાઇડ્રોજનથી હિલિયમમાં પણ એના કારણે એમાં શક્તિ ઉત્પન્ન થાય છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 સેન્ટીગ્રેડ, શું કહે છે કે જ્યારે સૂર્ય છે સૂર્યની સરફેસ, સૂર્યની સપાટીનું તાપમાન છે 6100 સેન્ટીગ્રેડ. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી, અને તે પથ્થરને પણ ગેસમાં રૂપાંતર કરી દે છે, પથ્થર જે ઘન સ્વરૂપ છે ઘન સ્વરૂપના પથ્થરને પણ શું બનાવી દેશે, વાયુ બનાવી દેશે. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ સેન્ટીગ્રેડ, અને જે સૂર્યનું સેન્ટર છે જે કોર છે અંદર જે મધ્યનો ભાગ છે તેનું તાપમાન છે 2 કરોડ સેન્ટીગ્રેડ, એટલે ખૂબ જ વધારે તાપમાન થયું. ધ એનર્જી ધ અર્થ યુઝ ઇન અ 100 યર ઇઝ રિલીઝ બાય ધ સન ઓનલી ઇન 1 સેકન્ડ, સૂર્યમાંથી 1 સેકન્ડમાં જેટલી ઊર્જા નીકળે છે એટલી ઊર્જા પૃથ્વી 100 વર્ષ સુધી ચલાવી શકે છે, એટલી બધી ઊર્જા 1 જ સેકન્ડમાં નીકળે, એટલે વિચાર કરો કેટલી ઊર્જા સૂર્યમાંથી નીકળતી હશે. ચલો તો હવે તમારે હોમવર્કમાં શું લખવાનું છે, એક્ટિવિટી 1, 2 અને 3 નું ભાષાંતર તમારે લખવાનું છે.